નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષાના સંપૂર્ણ પેપરના સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છીએ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઇકન ઉપર ક્લિક કરી દેજો અને જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે અને આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પેપરની પીડીએફ ડાઉનલોડ કરવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે લિંક આપેલી છે તે લિંક ઓર્ડર તમે ક્લિક કરીને પેપરની પીડીએફલ સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને ધોરણ આઠના તમામ વિડીયો એકમ તમામ પ્રથમ પરીક્ષાના તમારા વિડીયોના સોલ્યુશન જો જોવાના બાકી હોય તો એની લિંક પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ પણ તમે જોઈ શકો છો હવે આપણે જોઈએ સોલ્યુશન સૌથી પહેલાં સામાન્ય સૂચનાઓ તમને અંદર આપવામાં આવેલી છે તો કે તમામ વિભાગ એથી ઈ ફરજિયાત છે દરેક પ્રશ્નોની ડાબી જમણી બાજુ તેના ગુણ દર્શાવેલા છે અને દરેક જવાબ માગ્યા મુજબ લખવાના છે સૌથી તમને વિભાગ એ જેમાં નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે તો પહેલો સવાલ તમને આપ્યો છે ભારતની ભૂમિ પર પગ મૂકનાર સૌપ્રથમ અંગ્રેજ કોણ હતો તો જવાબ આવશે વિલિયમ હોકિન્સ શું આવશે ભાઈ વિલિયમ હોકીન્સ બીજો સવાલ છે સર ટોમસ રોએ મુઘલ શાસક જહાંગીર પાસેથી કયા સ્થળે વેપાર કોઠીઓ સ્થાપવાની પરવાનગી મળી હતી બરાબર તો આવશે સુરત પછી વાતાવરણમાં કયો વાયુ ઓક્સિજનના જરૂરતપણાને મંદ કરે છે તો જવાબ આવશે નાઇટ્રોજન ત્યાર પછી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ કયાવરણને આભારી છે ચાર તમને ઓપ્શન આપ્યા છે વાતાવરણ મૃદાવરણ જલાવરણ કે જીવાવરણ પ્રસારણ માટે હોય તો વાતાવરણ આવે એની અંદર બરાબર ચાલો ત્યાર પછી બંધાર ભારતીય બંધારણ સભાના ખાડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો કોણ હતો ભાઈ ભીમરાવ આંબેડકર હતા ભાઈ બરાબર વિશ્વનું સૌથી મોટું લેખિત બંધાણ આપણા ભારત દેશનું છે યાદ રાખીશું ઓપ્શન નંબર સી છે પછી ભારતમાં સહાયકારી યોજના અમલમાં મૂકનાર અંગ્રેજ ગવર્નર કોણ હતો તો લોર્ડ વેલેસ્લી જે હતો એને સહાયકારી યોજના અમલમાં મૂકી હતી લોર્ડ ડેલ આવશે ખાલસા નીતિ કરી હતી બરાબર ચાલો જંગલોમાં લાગતી આકસ્મિક આગને શું કહેવામાં આવે છે તને દાવાનળ કહેવામાં આવે છે ભાઈ દાવાનળ પછી ભારતમાં એકમાત્ર જ્વાળામુખી ક્યાં આવેલો છે અલગ અલગ ઓપ્શન આપ્યા છે લક્ષદ્વીપ અંદમાન નિકોબાર દીવ દમણ કે એક પણ નહીં તમારે સાચો જવાબ એની અંદર લખવાનો છે ત્યાર પછી ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત ભારતમાં તમને પૂછ્યું છે બરાબર છે ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત કયા શહેરો વચ્ચે થઈ હતી તો મુંબઈથી થાણા વચ્ચે થઈ હતી ભાઈ ત્યાર પછી વિશ્વ ઓજન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો સોળ સપ્ટેમ્બર શું આવું છે ભાઈ સોળ સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓજન દિવસ ઉજવવામાં આવે છે ભાઈ સૌર ઊર્જા પવન ઊર્જા ભરતી ઊર્જા કયા પ્રકારના ઊર્જા સ્ત્રોત કહેવાય છે એને પરંપરાગત કહેવાય શું કહેવાય છે પરંપરાગત ઉર્જાના સ્ત્રોત ભાઈ ડેમોક્રેસી શબ્દ જે છે એ લોકશાહી માટે વાપરવામાં આવ્યો છે ભાઈ દેશના વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે ભાઈ તો જો મંત્રીમંડળ હોય તે કરશે પછી ઓપ્શન મંત્રી મંત્રીમંડળ રાજ્યપાલ ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ બરાબર છે સાચો તમારે લખવાનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકનું પ્રમાણ કેટલું હતું ઓપ્શન છે છ જેમ વન એક જેમ છ સાત જેમ એક કે પાંચ જેમ એક પછી એની ફળને લાઈફર ઉપર ગાય અને ડુક્કરની ચરબી લગાડવામાં આવતી હતી યાદ રાખજો ગાય અને ડુક્કર એની જે કારતુસ હતી એની જે ગોળી હતી એની ઉપર ગાયની ડુકડની ચરબીના પ્રાણીનો ઉપયોગ થતો હતો તો વિભાગ એ હતો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેમાં મળે છે તો આ લિંક ચેક કરો ત્યાર પછી તમને વિભાગ બી આપવામાં આવ્યો છે નીચે આપેલી ચાર માર્ક્સની ખાલી જગ્યા તમને આપેલી છે પહેલો સવાલ છે સત્તર નંબરનો વિશ્વમાં સરેરાશ નાગરી ખાલી જગ્યાએ મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે પછી લોકસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે દર ખાલી જગ્યા વર્ષે થાય છે તો સિમ્પલ છે વિધાનસભાની જે રીતે થાય એ રીતે લોકસભાની પણ દર પાંચ વર્ષે થાય પછી બંધારણ ઘડતરની પ્રક્રિયામાં ખાલી જગ્યા જેટલી બેઠકો યોજાઈ હતી અને વીસ નંબરનો સવાલ આવ્યો છે પૃથ્વી પર છેલ્લા સો વર્ષોમાં તાપમાનમાં ખાલી જગ્યા સેલ્સિયસનો વધારો થયો છે બરાબર સંપૂર્ણ સોલ્યુશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તો લિંક ઉપર તમે ક્લિક કરીને મેળવી શકો છો વિચારોનો ખરા છે કે ખોટા તે જણાવો ચાર ગુણનો પ્રશ્ન છે તો એકવીસ નંબરનો ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીના નજીકના સ્થળને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે પૈસવીસન સોળ સત્તરસો સાહીઠમાં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો હતો પછી સાર્વભૌમત્વ એ રાજ્યનું અનિવાર્ય લક્ષણ નથી અને મંગલ પાંડેનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તો આ રીતના તમને ચાર ખરા ખોટા આપેલા છે આગળ લઈએ નીચે આપેલા જોડકાઉ યોગ્ય રીતે જોડો ચાર ગુણનો પ્રશ્ન છે હવાની સામે બ તો કે કોલંબસ પછી ગામા લોર્ડ ડેલહાઉસી લોર્ડ મેકોલ તો સૌથી પહેલાં તો ખાલસા નીતિ લોડ ડેલહાઉસીની હતી બરાબર પછી લોર્ડ મેકોલે ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી હતી વાસ્કોદગામાં ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો અને કોલમ્બસે અમેરિકા ખંડની શોધ કરી હતી તો એનો જવાબ તમારા તમારાની અંદર લખવાના છે ચાર ગુણનો પ્રશ્ન છે મને ઓળખો ગુણ ચાર છવ્વીસ નંબરનો સવાલ છે અમ અમને અમેરિકાના મૂળ વતનીઓ તરીકે ઓળખવામાં આવે છે સત્તાવીસ નંબરનો મેં અંગ્રેજ ગવર્નર તરીકે સમયમાં કાયમી જમાબંધી કાયમી જમાબંધી પદ્ધતિ અમલમાં મૂકી પછી અઠ્યાવીસ નંબરનો ઓગણીસો બોતેરમાં મારા પાટનગર હોમ ખાતે પર્યાવરણ બચાવ બેઠક મળી હતી ઓગણત્રીસ અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દિલ્હીથી નેતાગીરી સંભાળી હતી ચાલો નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ખાટી વિધાન ફરીથી લખો કોઈ પણ ચાર લખવાના છે પાંચ આપ્યા મત કોઈ પણ ચાર પેલો જે પૃથ્વી સૂર્ય અથવા ચંદ્રમાંથી છૂટી પડી હતી અથવા સૂર્ય અથવા ચંદ્ર તમારે એ બાજુ બેમાંથી જે શબ્દો હોય તે તમારે લખવાનો છે બંધારણ ઘડતરની કામગીરી નવ ડિસેમ્બર ઓગણીસો પિસ્તાલીસથી શરૂ થઈ હતી શરૂ થઈ હોય તો છેતાલીસ નહીં આવે ચલો નાના ફડણવીસ અવસાન પછી પછી ખાલી આ બેમાંથી એક લખવાનું મરાઠા તો શીખ વચ્ચે ઝઘડા થયા પછી સમુદ્રમાં આવતા શક્તિશાળી વિનાશક મોજાને શું કહેવાય ભાઈ સ્તુનામી કહેવાય છે ગુજરાતમાં રાજ્યસભાની અગિયાર સીટ છે તેર નથી ચાલો નીચે આપેલા પ્રશ્નો એક બે વાક્ય મુજબ કોઈપણ ચાર લખવાના છે ચાર ગુણના પ્રશ્નો છે પહેલો સવાલ છે પાંત્રીસ નંબર બંધારણ એટલે શું છત્રીસ નંબરનો ભાગલા પાડો રાજ કરો લોડ લોર્ડ કરજનની હતી ભાઈ ભૂકંપ એટલે શું આધુનિક ભારત એટલે કે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિની શરૂઆત ક્યારે થઈ હતી ઓગણચાલીસ કાનપુરના આગેવાનના નાના સાહેબ પેશવાએ સૈન્યને આગેવાની કોને આપી હતી તો આ રીતના તમને કોઈપણ ચાર પાંચમાંથી લખવાના છે એક એક ગુણના જ પ્રશ્ન છે આ બધાનું સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તે લિંક તમે ક્લિક કરીને પેપરની પીડીએફ સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો સી એ પહોંચ્યો તમને નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો કોઈ પણ ત્રણ તમારે લખવાના છે છ ગુણનો આખો પ્રશ્ન છે ચાલી ભારતમાં સૌપ્રથમ મને છેલ્લી યુરોપિયન પ્રજા કઈ હતી ભારતમાં અંગ્રેજોએ કઈ કઈ નીતિનું પોતાનું સામ્રાજ્યમાં વિકસાવ્યું હતું વિલિયમ પેન્ટિંગને ભારતમાં કયા કયા સુધારા કર્યા અને ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું ગ્રીનહાઉસ હોય કયા કયા છે બરાબર ચાલો નીચે આપેલા પ્રશ્ન ટૂંકમાં ઉત્તર લખનો કોઈ પણ તમારે ત્રણ લખવાના છે છ ગુણનો પ્રશ્ન છે 44 નંબરનો સવાલ યુરોપિયન પ્રજાઓને નવો જળમક શોધવાની જરૂર સાચી પડી પિસ્તાલીસ નંબર પૃથ્વી પર કેટલા આવરણો છે કયા કયા છેતાલીસ નંબરનો ભૂકંપ થવાના મુખ્ય કારણો કેટલા છે કયા કયા સુડતાલીસ નંબર છે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કયા કયા છે ઓકે ચલો નીચે આપેલા વિધાનોનું કારણ આપી સમજાવો કોઈ પણ ત્રણ તમારે લખવાના છે છ ગુણના પ્રશ્ન છે તો કે ભારત બિન સંપ્રદાયિક દેશ છે કારણ આપી સમજાવવાનું છે ઓગણપચાસ બ્રિટિશ શાસન હેઠળ ભારતમાં ઉદ્યોગ ધંધા નાશ પામ્યા પચાસ નંબરનો વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને એકાવન નંબરનો છે રાજ્યસભાએ કાયમી ગૃહ છે બરાબર વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપે મળી જશે વિભાગ ડીમાં તમને ચાર પાંચ વાક્યમાં જવાબ લખવાનો છે કોઈ પણ ત્રણ લખવાના છે બાવન નંબરનું છે પ્લાસીનનું યુદ્ધ કોની વચ્ચે થયું સમજાવવાનું છે પરિણામ શું આવ્યું આપણા બંદરની મુખ્ય વિશેષતા કઈ કઈ છે ભૂસ્ખલન એટલે શું બરાબર અને અઢારસો સત્તાવનના જે મુખ્ય કારણો હતા ઉદ્ભવોના તે પછી ટૂંકનો લખવાની છે કોઈ પણ બે મુદ્દાવરણ પછી અંગ્રેજ શાસન સામે ભારતીય ખેડૂતોને ખેતી પર થયેલી અસરો અને સંસદ બરાબર અને છેલ્લા તમને વિભાગીની અંદર નકશાઓ આપેલા છે એ નકશામાં તમારે કોઈપણ પાંચ જે છે વસ્તુ દર્શાવવાની છે ઇસ્ટિઝન અઠાણું સત્તાવન સાતસો સોનું કેન્દ્ર દિલ્હી પોર્ટુગીઝની વેપારી કોઠી ગોવા પછી અયોધ્યા પછી પંજાબ પછી કેન્દ્ર મેરઠ અને બનારસ આ દિલ્હી બરાબર કોઈપણ આમાંથી તમારે પાંચ દર્શાવવાના છે તો હા તો મિત્રો ધોરણ આઠના વિદ્યાર્થીઓનું સામાજિક વિજ્ઞાનના પ્રથમ પેપર પ્રથમ કસોટીના પેપર વિશે વાત સોલ્યુશન તો ડિસ્ક્રીપ્શન બોક્સમાં લિંક આપે મળી જશે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશો આવો નવા વિડીયોમાં તને ગુડ બાય ગુડ લખ થેન્ક યુ